ઉલ્લેખનીય છે કે આગામી સાતમી જુલાઈએ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે આ પહેલા જળયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે તો જમાલપુર મંદિરેથી પંદર દિવસ માટે મોસાળ સરસપુરમાં જશે બીજે જુલાઈએ મામેરૂ ભરાવશે અને સાથે જ સરસપુર વિસ્તારમાં જગન્નાથજી સુભદ્રાજી અને બળદેવજીની શોભાયાત્રા પણ નીકળશે તો રણછોડરાયજીના મંદિરેથી મળી રહેલી માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલાથી જ સરસપુરની તમામ પોળોમાં રસોડા શરૂ કરી દેવામાં આવશે આ સાથે જ તેમાં પહેલા મોહનથાળ બુંદી અને મીઠાઈની સાથે ફૂલવડી પણ બનાવી દેવામાં આવશે સાથે જ રથયાત્રાના આગળના દિવસે રાતથી પોળમાં રસોડા ધમધમશે જેમાં પૂરી શાક દાળ ભાત અને ખીચડી કઢી જેવી વાનગીઓ બનાવવામાં આવશે સરસપુરની વાત કરીએ તો અહીં લુહાર શેરી અને વાસણ શેરી રસોડું સૌથી મોટું હશે આ સિવાય અન્ય જગ્યાઓમાં સાળવી સાળવીવાડ ગાંધીની પોળ લીમડાની પોળ સ્વામિનારાયણ મંદિર પીપળાની પોળ આંબલીપોળ પડિયાની પોળ તળિયાની પોળ કડીયાવાડ સહિતની જગ્યાઓએ નગરજનો માટે પ્રસાદીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ પોળોમાં ચાલતા રસોડાનો લાભ લાખો ભક્તો લે છે બે દિવસ પહેલાંથી આ જગ્યાઓએ ઉત્સાહનો માહોલ જોવા મળે છે